हेलो फ्रेंड्स, वेलकम टू स्काई लिमिट इंस्टीट्यूट यूट्यूब चैनल। विद्यार्थी मित्रों, आवनारी सरकारी भर्ती जेवी के बिन सचिवालय, तलाटी, क्लार्क, कॉन्स्टेबल वगैरह सरकारी भर्ती की परीक्षा में खूब ज महत्व विषय एटले के सामान्य विज्ञान। तो विद्यार्थी मित्रों, सामान्य विज्ञान विषय सचोट और संपूर्ण मार्गदर्शन मेळवा आपनु स्वागत छे आपनी यूट्यूब चैनल स्काई लिमिट इंस्टीट्यूट में। तो विद्यार्थी मित्रों, आज आपणे अभ्यास करीशुं सामान्य विज्ञान विषय के जे बिन सचिवालयनी परीक्षा में 100% पूछाय एवा प्रश्नों विषय। तो चालो फ्रेंड्स, तैयारी करिए सामान्य विज्ञान विषय। तो सामान्य विज्ञान सर्वप्रथम पहला प्रश्न जुए, मानव शरीर में लोही ने फरतू राखवानुं कार्य क्यों अंग करे छे? तो के मानव शरीर में लोही ने फरतू राखवानुं कार्य हृदय करे छे। વોલ્ટાના કોષમાં ઊર્જાનું રૂપાંતર કયું છે? તો કે વોલ્ટાના કોષમાં ઊર્જાનું રૂપાંતર રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર છે। મિશ્ર ધાતુ પિત્તળના ઘટકો જણાવો, તો કે Cu + Zn। સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે? તો કે સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને કોરોના કહે છે। एंडोस्कोपी क्या रोग निदान माटे पद्धति है? तो एंडोस्कोपी पेट ना रोग माटे निदान माटे पद्धति है। लोहीनो नमूनो लीधा पछी तपास अर्थ लेबोरेटरी में केटला समय में मोकलवानो रहे छे? तो के 48 कलाक में। डेंग्यू नो ताव आववा माटेनो कारण रूप मच्छर क्यो छे? तो के एडिस इजिप्त। પોલિયો વેક્સિનમાં વીવીએમના કેટલા સ્ટેજ હોય છે? તો કે પોલિયો વેક્સિનમાં વીવીએમના 4 સ્ટેજ હોય છે। મચ્છરદાનીમાં વપરાતી મચ્છર વિરોધી દવા કઈ છે? તો કે ડેલ્ટા મેથ્રિન। એપીઆઈ એટલે શું? તો કે 1000ની વસ્તીએ 1 વર્ષમાં થતા મેલેરિયાના કેસ। વ્યક્તિના શરીરનું સામાન્ય બાહ્ય તાપમાન કેટલું હોય તો તાવ આવ્યો ગણાય? તો કે વ્યક્તિના શરીરનું સામાન્ય બાહ્ય તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ હોય તો તેને તાવ આવ્યો ગણાય છે। મેલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીમાંથી લેવામાં આવે છે? તો કે ડાબા હાથની અનામિકા નામની આંગળીમાંથી લેવામાં આવે છે। ગ્રહોના સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યા છે? તો કે કેપ્લરે। હર્બેરિયમ એટલે કે વનસ્પતિ સંગ્રહાલય એટલે શું? તો કે સુકવેલ છોડના નમૂનાને સાચવવા માટેનું સ્થળ। અવકાશમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળને કારણે પ્રકાશ પણ બહાર આવી શકતો નથી? તો કે બ્લેક હોલ। એરક્રાફ્ટમાં અલ્ટિટ્યુડ એટલે કે ઊંચાઈ માપવા માટે કયું સાધન વપરાય છે? તો કે અલ્ટિમીટર। રેડિયો ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી? તો કે કાર્લ જેન્સકીએ। તંદુરસ્ત માનવીના હૃદયના ધબકારા 1 મિનિટમાં આશરે કેટલા સંભળાય છે? તો કે તંદુરસ્ત માનવીના હૃદયના ધબકારા 1 મિનિટમાં આશરે 72-75 વાર સંભળાય છે। સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો કોલસો કયો છે? તો કે સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો કોલસો પીટ છે। એક કરતા વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે શું? તો કે એક કરતા વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે જટિલ સ્થાયી પેશી। 1.33 વક્રીભવનના કયા દ્રવ્યનો છે? તો કે પાણીનો। એપિડેમિક એટલે શું? તો કે એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા કેસો થાય એને કહેવાય એપિડેમિક। અંશ સીને અંશ એફમાં ફેરવતું સૂત્ર કયું છે? તો કે અંશ એફ બરાબર 1.8 અંશ સેલ્સિયસ + 32। હિમોગ્લોબિનની તપાસ માટે સામાન્ય રીતે કયું સોલ્યુશન વાપરવામાં આવે છે? તો કે 10% HCl। પદાર્થમાં જડત્વનું માપ શેના વડે દર્શાવાય છે?
તો કે દળ વડે. એક અંદાજ પ્રમાણે દર કેટલા મીટરની ઊંચાઈ જતા વાતાવરણમાં એક અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે? તો કે 165 મીટરની ઊંચાઈ જતા વાતાવરણમાં એક અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે. દુનિયામાં સૌથી ઊંચું સસ્તન પ્રાણી કયું છે? તો દુનિયામાં સૌથી ઊંચું સસ્તન પ્રાણી જીરાફ છે. સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે કયા પ્રદૂષકનો ઉપયોગ થાય છે? તો કે બીઓડી અને સીઓડી. આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે? તો કે આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં જીપ્સમ ઉમેરે છે. બ્યુટેન હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે? તો કે C4H10. DRDOનું પૂરું નામ શું છે? તો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDOનું પૂરું નામ છે. 10 નેનોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 10-8 મીટર. 0.2 નો ઘન કેટલો થાય? તો કે 0.008. શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે એનાટોમી. વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાય છે? તો કે ગેલ્વેનોમીટર. સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિમીનો છે? તો કે 13,92,000 કિમીનો. અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો કે ન્યુલેન્ડે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું? તો કે કળી ચૂનો એ જ કેલ્શિયમ ઓક્સાઇડ. ચીડના રસમાંથી શું બને છે? તો કે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ભારત દેશમાં પરમાણુ ઉર્જાનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? તો ભારત દેશમાં પરમાણુ ઉર્જાનો ઉપયોગ શાંતિના હેતુ માટે થાય છે. ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં કયો ઝેરી વાયુ જવાબદાર હતો? તો કે મિથાઇલ આઇસોસાઇનેટ. ગુરુદ્રષ્ટિની ખામી કયા નામે ઓળખાય છે? તો કે માયોપિયા. હાઇપોથેલેમસ કોને જોડે છે? તો કે અગ્રમગજ અને પશ્વ મગજને. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય સંયોજક કયું છે? તો કે ક્લોરોફ્લોરોકાર્બન.